समाचारों तरफ नजर करिए तो गांधीनगरना सरगासण मास ने मिलन कार्यक्रम योजायो। पीएम आवास योजनाना लाभार्थी साथे कार्यक्रम मुख्यमंत्री भूपेन्द्र पटेलनो लाभार्थी साथे कार्यक्रम जोवा मळ्यो। नमो नारायण एपार्टमेंटना लाभार्थीओ साथे सीधो संवाद कर्यो मुख्यमंत्रीए अने आतिशबाजीनुं पण आयोजन करवामां आव्युं। प्रधानमंत्री आवास योजना लाभार्थी साथ मुख्यमंत्री स्नेह मिलन जोवा मळ्युं। गांधीनगर सरगासण में मुख्यमंत्री पहुंचा नमोनारायण एपार्टमेंट लाभार्थी साथ मुलाकात। ત્યારે છોટી કાશી સમાન જામનગરમાં પણ કૃષિમંત્રીએ દિવાળીની ઉજવણી કરી, પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે ઉજવણી કરી। કૃષિમંત્રીએ સૌ નાગરિકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી, દિવાળીની શુભેચ્છા આપી મીઠાઈ વિતરણ પણ કર્યું। જામનગરમાં રાજ્યના કૃષિમંત્રીએ દિવાળીની ઉજવણી કરી છે। રાજ્યના કૃષિમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે દિવાળીની ઉજવણી કરી, યોજનાના લાભાર્થીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી અને મીઠાઈ ખવડાવી અને દિવાળીની ઉજવણી કરી। દિપાવલીના આજના પવિત્ર દિવસે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને સાથે દિપાવલીના તહેવારની શુભેચ્છાઓ અને મીઠાઈ અર્પણ કરવાના કાર્યક્રમમાં હાજર રહેતા મને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે। આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન થતાની સાથોસાથ એનું એક સ્વપ્નું છે કે દેશના દરેકે દરેક નાગરિકને પોતાના માલિકીનું પાકું મકાન રહેવા માટે મળી શકે અને એના માટે એને 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના દાખલ કરી। અમદાવાદમાં પણ ધામધૂમપૂર્વક દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે। ખુશીના માહોલમાં લોકો દિવાળીની ઉજવણી કરી રહ્યા છે। લોકોએ ઘરોને રોશનીથી શણગાર્યા છે। પ્રકાશનો પર્વ છે દિવાળી, ત્યારે બાળકોએ પણ ફટાકડા ફોડી અને દિવાળીની ઉજવણી કરી છે। સમગ્ર અમદાવાદ નહીં માત્ર, પરંતુ રાજ્ય નહીં, પરંતુ સમગ્ર દેશવાસીઓ જે છે, દેશની બહાર જે છે, તેઓ પણ હાલ દિવાળીની ઉજવણી કરી રહ્યા છે। લોકો ઘરને રોશનીથી શણગારી રહ્યા છે, બાળકો પણ હાલ ફટાકડા ફોડી અને ખૂબ આનંદ મેળવી રહ્યા છે અને હાલ દિવાળીનો પર્વ જે છે તે ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે। બસ મેં તો હજી સ્ટાર્ટ જ કર્યા છે, કેવો
છે આજનો દિવાળીનો પ્રસંગ? સરસ, આજની દિવાળી બહુ સરસ ગઈ છે. હું આશા કરું છું કે બધાની સારી છે. ચોક્કસથી દિવાળીનો તહેવાર છે. અમદાવાદની અંદર જ્યાં પણ નજર કરી રહ્યા છીએ ત્યાં માત્ર ફટાકડા દેખાઈ રહ્યા છે. લોકોમાં ઉમંગ, ઉત્સાહ અને ખુશી જે છે તે જોવા મળી રહી છે. કેમેરામેન મુકેશ સાથે જયંતિ ચોકડી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ત્યારે રંગીલું રાજકોટ પણ હાલ રંગબેરંગી જોવા મળી રહ્યું છે. દિવાળીનો પર્વ છે અને સમગ્ર રાજકોટ જે છે તે પ્રકાશથી ઝળહળી ઉઠ્યું છે. ઢોલનગારા સાથે રાજકોટવાસીઓ આતિશબાજી કરી રહ્યા છે અને ઉજવણી કરી રહ્યા છે. શરણાઈના સૂર પણ સંભળાઈ રહ્યા છે રાજકોટમાં, જ્યારે આતિશબાજી પણ કરવામાં આવી રહી છે. ફટાકડા ફોડી અને લોકો ગરબે પણ ઘૂમ્યા રાજકોટમાં. રાજકોટમાં દિવાળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થતી હોય છે. રાજકોટના તહેવારો પણ આમ ફેમસ કહેવાતા હોય છે. ત્યારે જામનગર, અમદાવાદ, રાજકોટ, સમગ્ર જે રાજ્ય જે છે ત્યાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને રાજકોટમાં દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં આતિશબાજી કરવામાં આવી રહી છે. ઢોલ નગાડા સાથે સૌ કોઈ હાલ પર્વના ઉત્સાહમાં જોવા મળી રહ્યું છે. પરિવાર સાથે એક અનોખી, રંગીન અને એમ કહી શકાય કે કલરફુલ દિવાળી છે અત્યારે જોવા મળી રહી છે. ફટાકડા અહીંયા ફૂટી રહ્યા છે. પરિવારના તમામ લોકો છે એ અહીંયા ઉપસ્થિત છે અને સાથે સાથે પરિવારના લોકોની સાથે આપણે વાતચીત પણ કરીએ. આપણી સાથે ગોપાલભાઈ છે. ગોપાલભાઈ, શું કહેશો દિવાળીની રંગારંગ ઉજવણી, એમાં પણ ઢોલ નગારા શરણાઈના સૂર ગરબા ભરબા લેવામાં આવી રહ્યા છે? આજનો દિવસ ખરેખર પરિવાર સાથે આનંદમય સો ઉલ્લાસ અને હિન્દુ માટે, હિન્દુ સંસ્કૃતિ માટે બહુ અદ્ભુત દિવસ છે, બહુ સારો દિવસ છે. રંગારંગ ઉજવણીની અંદર આપણે બીજા લોકોની સાથે મિમભાઈ શું કહેશો, દિવાળી ફૂલ મોતથી ફટાકડા ફોડી રહ્યા છો? દિવાળી પર્વ આપણે હિન્દુ માટે મહત્વનું છે. હેપી દિવાળી બધાને, અને બધાને ઘરમાં સુખ શાંતિ મળે એવી અમારી શુભેચ્છા છે. અને હિન્દુ ધર્મ માટે દિવાળી બહુ મહત્વ છે. માટે તો આજે સૌથી મોટો ઉત્સવ હોય એ પ્રકારે, કારણ કે આમ પણ દિવસ સૌથી મોટો છે. દિવાળીનો દિવસ છે, વિક્રમ સંવતનું આ છેલ્લો દિવસ છે અને આવતીકાલથી નવું વર્ષ શરૂ થશે. નવા વર્ષને વધાવવા માટે સૌ કોઈ અત્યારે દિવાળીની મોજમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન મુકેશ બોરીચા સાથે ભયું સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. પ્રકાશ છે, ઉત્સાહ છે અને મન પવિત્ર જોવા મળી રહ્યા છે. દિવાળીનો પર્વ છે. બાળકોથી માંડીને યુવાનો મનગમતા ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. સુરત શહેરમાં દિવાળી દરમિયાન કરોડો રૂપિયાના ફટાકડાનું વેચાણ થાય છે. જોકે આ વર્ષે વરસાદને કારણે ફટાકડાના વેપારને અસર પણ પહોંચી છે. સુરતમાં દર વર્ષે ફટાકડાના નાના મોટા 1500થી વધારે ફટાકડા સ્ટોલ ખુલે છે. તેની સામે આ વર્ષે સુરત ફાયર વિભાગ પાસે માત્ર 351 સ્ટોલ માટે જ અરજીઓ આવી છે. ઉપરાંત ફટાકડાનું હબ મનાતા શિવાકાશીમાં ભારે વરસાદ પડ્યો હોવાથી ફટાકડાના પ્રોડક્શન પર પણ અસર વર્તાય છે. અને આ પરિસ્થિતિને કારણે ફટાકડાના પ્રોડક્શનમાં 35% જેટલો ઘટાડો થયો છે. સરવાળે ફટાકડાના ભાવમાં 25-30% જેટલો વધારો નોંધાયો છે. કારણ કે રોજ વરસાદ પડે છે એટલે લોકોને વરસાદ થી વધારે ગભરામણ છે. મંદી કરતા ભયનો માહોલ કરીને વરસાદ નો એક તો છે અને બીજું મંદી નો માહોલ. વરસાદના લીધે મેન્યુફેક્ચરિંગમાં પણ જોઈએ એવું પ્રોડક્શન આ વખતે થયું નથી. લગભગ
ભીક એટલે શું છે એમના આ જે વરસાદી માહોલ છે, વરસાદી માહોલ ફટાકડા ફોડવા કે પછી નીકળી હવાઈ જશે ફટાકડા, એ થોડું ભીક લાગે છે. એ તો ખાલી બાળકોની જીત છે એ હિસાબથી મારે કે ફટાકડા લેવા આવવું પડે. એ બાળકો જીત કરે છે કે ભાઈ ફટાકડા ફટાકડા ફોડવા છે, અને ફટાકડા ફોડતા ફોડતા વરસાદ આવી જાય તો પછી શું કરવું. દિવાળીનો પર્વ છે અને તહેવારો પણ એક બાદ એક આવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન મોદીએ લોકલ ફોર વોકલ અભિયાનને પ્રાધાન્ય આપવા માટે અપીલ કરી છે. ત્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ દિવાળીના તહેવારને ખરીદીને લઈ અને તેઓએ પણ લોકલ ફોર અભિયાનને લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપી અને ખરીદી કરી હતી. વિનોદ ચાવડા ભાજપના કાર્યકરો સાથે ખરીદી કરવા માટે પહોંચ્યા હતા. સાંસદે ફૂટપાથ પર બેસતા નાના વેપારી પાસેથી દીવડા, રંગોળીના કલર, તોરણ અને ફૂલડાની ચીજ વસ્તુઓ સાથે જ ગરબા જેવી અનેક વસ્તુઓ જે છે તે ખરીદી હતી અને અન્ય લોકોને પણ લોકલ ફોર વોકલ અભિયાનમાં જોડાવવા માટે અપીલ કરી હતી. દિવાળી અને નૂતન વર્ષની બધાને હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છેલ્લા 10 વર્ષથી સતત આપણને બધાને અપીલ કરતા હોય, વોકલ ટુ લોકલના અભિયાનનો જ્યારે સમગ્ર દેશની અંદર સૌ લોકો આ કાર્યની અંદર જોડાતા હોય અને આપણે બધા જ્યારે દિવાળી જેવા તહેવારોની ખરીદી કરીએ, ઘરના શણગાર માટેની હોય, અન્ય સાધન સામગ્રીની હોય, ત્યારે જે આપણા કારીગરો છે અને નાના નાના જે વેપારીઓ છે એમની પાસેથી ખરીદી કરવી જોઈએ, કારણ કે એ ગામડા સાથે જોડાયેલો છે, એ આપણા વારસા સાથે સંસ્કૃતિ સાથે જોડાયેલો કારીગર અને વેપારી છે, અને આવા લોકો પાસેથી જો આપણે માલની ખરીદી કરશું તો સ્વાભાવિક છે કે આ જે છે કે આવા લોકો પણ પગભર થશે. ભાજપ નેતા દિલીપ સંઘાણીના નિવેદન સામે આવ્યા છે, તેમાં તેઓએ કહ્યું કે બહુમતી સરદાર પટેલ પાસે હતી, છતાં જેની પાસે એક કે બે મત હોય તેમને પીએમ બનાવવા એ કાળો ડાઘ છે. આ નિવેદન પર કોંગ્રેસે પલટવાર કરતા કહ્યું કે આ નિવેદન સત્યથી વેગળું છે, ભાજપના નેતાઓને પહેલા આ બાબતે અભ્યાસ કરવાની જરૂર છે. સરદાર પટેલ પાસે બહુમતી હતી, આમ છતાં પણ જેની પાસે એક કે બે મત હોય એને વડાપ્રધાન બનવાનો નિર્ણય આ ભારતની સ્વતંત્રતામાં એક કાળો ડાઘ છે. કદાચ સરદાર પટેલ પ્રથમ વડાપ્રધાન થયા હોત તો કાશ્મીરથી માંડીને આજે જેહાદના જે પ્રશ્નો છે એ જોવા ન મળે. સરદાર સાહેબની ઉપલબ્ધિઓ, સરદાર સાહેબના કાર્યો, સરદાર સાહેબને નાપસંદ પસંદ એના ઉપર કોઈ વસ્તુનો કોઈ પ્રકાશનો કોઈ પાડ્યો, પણ દિલીપભાઈએ કોંગ્રેસ ભાજપની શરૂઆત કરી દીધી. ભારતીય જનતા પાર્ટીને મારે સવાલ પૂછવો છે, તમે સરદાર સાહેબનો બરાબર ઇતિહાસ ક્યારે વાંચ્યો છે? દિલીપભાઈ સંઘાણીએ આ જે વાત મૂકી છે એ સત્યથી વેગળી છે, એનું ખંડન કરું છું. અમરેલી જિલ્લાના મોટા લીલિયામાં છેલ્લા કેટલાક વર્ષો પહેલા કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટર આજે વેપારીઓ અને સ્થાનિકો માટે માથાનો દુખાવો બની છે. ગૃહિણીઓ, વૃદ્ધો અને બાળકોને મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. કેટલીક જગ્યાઓ ઉપર પાઇપ નાખી દેવાયા છે, પરંતુ રોડ વચ્ચે કરાયેલા માટીના ઢગલાઓ પણ વેપારીઓ માટે મુશ્કેલી બન્યા છે. ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે ગટરોના પાણી મુખ્ય બજારોમાં નદીઓની માફક વહેતા હોય છે, જેના કારણે 4-4 મહિનાથી વ્યાપારથી વંચિત રહેલા વેપારીઓ આજે કમાણીના 4 દિવસ મળ્યા છે. ત્યારે પણ આ ગટરના પાણીના કારણે દિવાળી જેવા મોટા તહેવારોમાં વેપારીઓ હોળી મનાવવા માટે મજબૂર બન્યા છે. લગભગ આ મને ને કે ચોમાસા પછીનું પાણી બંધ જ નથી થયું, ઘણી લાઈનો એટલી બ્લોક થઈ ગઈ છે કે એના માટેથી અમે સખત છેલ્લા 3 મહિના હતા. આ લીલિયાના મજૂરો ગારિયાધારથી, અમરેલીથી, સાવરકુંડલાથી નાનું જેટિંગ મોટું જેટિંગ બધું ચલાવીને બધા તમામ પ્રયત્નો જેટલા થતા હતા એટલા રાત દિવસ કર્યા, પણ એ છતાં સફળતા મળતી નથી. અત્યારે ગટરની તકલીફ અમને કેટલી છે, અમે અહીંયાથી દિવાળીનું ટાણો છે એટલે અમે અહીંયા પડી જાય, અમારા છોકરા પડી જાય, ગટરું કેટલી ઉભરાડી છે, અમે કેમ અહીંયા હાલીને જાય. અત્યારે તહેવાર છે, અમારા કોઈક માણસો આવે ના બિચારા ગુજરાત આવે તો એને તકલીફ કેટલી પડે, અમારા જેવા તો ઠીક. અત્યારે કોઈ હાલી ના શકતા, અમારે પાણી ને ગટરું ની સુવિધા કરી નાખો. અમારે નાવલી મેન બજાર છે, આ દ્રશ્યો તમે જોઈ શકો છો. અત્યારે ગટર ના જે પારાવાર પાણી છે, ખોદકામ છે તે થઈ ચુક્યું છે, ગટર પણ વહી રહી છે. ત્યારે વેપારીઓને ક્યાંક ને ક્યાંક
હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે અહીંયા વેપારી જે છે જોડાયા છે, આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કેવી હાલાકી પડી રહી છે. આજે ગટરથી જે અત્યારે પરિસ્થિતિ ઉભરાણી છે, 80 દિવસથી આ ગટર જે છે ઉભરાઈ રહી છે, શું કહેશો, કેવી હાલાકી છે? હાલાકી કોઈ અહીં ગ્રાહક આવતો નથી, હાલવાની જગ્યા નથી રહી, અને એમને પાણી એકદમ નીકળી રાખ્યા છે, ઢગલા કરી ખોદીને ઢગલા કરીને નવી આવી ગયા છે. આ 4-5 દિવસથી અમારે આ રસ્તો રિપેરિંગ કરી દે અને પાણી ન નીકળે એ અમારી માગણી છે. કોઈ સરખું કરવા આવતો નથી, વાહનો અવારનવાર ખૂટે છે, એક્સિડન્ટ નો ભય રહે છે, બરાબર છે. સત્તાધીશોને જાણ કરી છે, કોઈ ધ્યાન દેતું નથી. ત્યારે લોકોની માગણી છે કે તાત્કાલિક આનું કોઈ નિવારણ કરવામાં આવે ને લોકોને આનાથી છુટકારો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પ્રદીપ ઠાકર, સંદેશ ન્યૂઝ, લીલીયા. બનાસકાંઠાના અંબાજીમાં આજે દિવાળી પર્વ નિમિત્તે ગબ્બર ખાતે અન્નકૂટ ધરવામાં આવ્યો. અંબાજીથી 3 કિલોમીટર દૂર માં અંબાનું મૂળ સ્થાનક આવેલું છે. ગબ્બર ઝુલા ખાતે અન્નકૂટ ધરવામાં આવ્યો. અંબાજીના સેવાભાવી ભક્ત મુકેશભાઈ જોશી દ્વારા અન્નકૂટ ધરવામાં આવ્યો, ત્યારે દિવાળી પર્વ નિમિત્તે ગબ્બર ખાતે ચાલતા જવાના માર્ગ ઉપર અન્નકૂટ ધરવામાં આવ્યો છે. અન્નકૂટ આરતી કરવામાં આવી છે અને મહારાજ દ્વારા માતાજીની આરતી કરાય છે. માતાજીને અલગ અલગ જાતની મીઠાઈ અને ફરસાણ ધરવામાં આવ્યું છે. સાથે જ અન્નકૂટ ધરાવી ભક્તોને પ્રસાદ પણ આપવામાં આવ્યો છે. ત્યારે સૌ કોઈ હાલ બનાસકાંઠામાં મા અંબાના દર્શન કરી અને ખૂબ ભક્તિભાવવાળા માહોલની વચ્ચે એક પ્રકારની સારી લાગણી જોવા મળી રહી છે લોકોમાં, અને સાથે જે રીતે રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે મંદિરનો, તે પણ લોકોને અભિભૂત કરી રહ્યો છે. રાજકોટ મનપા દ્વારા શહેરમાં અલગ અલગ 3 ઝોનમાં બગીચા બનાવવામાં આવ્યા છે. શહેરમાં રેસકોર્સ મેદાન સહિત 174 નાના મોટા બગીચાઓ છે. સાથે જ હવે પીપીપી ધોરણે આ પણ આધુનિક બગીચા તૈયાર થઈ રહ્યા છે, જેમાં જમીન મહાનગરપાલિકાની અને ડેવલપમેન્ટનો ખર્ચ સ્થાનિક લોકો ઉઠાવે છે. મહુવા વિસ્તારમાં બનાવવામાં આવેલા આ ગેલેક્સી ગાર્ડનમાં અત્યાધુનિક ફુવારા છે તો મનમોહક ગજેબો પણ આવેલો છે. બાળકો માટે 12 ક્રીડાંગણ અને વડીલો માટે વોક ટ્રક જેવા અનેક વસ્તુઓ છે, જેને લઈને બગીચાનો સૌ કોઈ આનંદ ઉઠાવી રહ્યા છે. આ બગીચા માટે સ્થાનિક ડેવલપર દ્વારા ખર્ચ કરવામાં આવ્યો છે, સાથે જ આઇકોનિક લુક આપવામાં આવ્યો છે. વોકિંગ ટ્રેકથી લઈ બીજું ઘણું બધી અમુક બાળકો માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી એટલે કે એ બધું પણ અમુક આપેલું છે. એટલે હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ આ ગાર્ડન ખૂબ જ ઉપયોગી થયું છે. મોર્નિંગમાં તમે આ પાવો, તમે જુઓ તો એટલા બધા પ્રોપર રીતે વોકિંગ કરતા હોય છે, યોગા કરતા હોય છે. યોગાના પણ ઘણા બધા અહીંયા ઇવન ક્લાસ પણ ચાલે છે. ક્યારેક ક્યારેક બધા અહીંયા એક ટીચર આવે છે અને મોર્નિંગમાં યોગા પણ કરાવે છે. એટલે આ બધું જોઈને અમને પણ પોતાને ખૂબ આનંદ થાય. રાજકોટને સરસ નજરાણું વસંતી ઓન્યુને મળ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દેવા રાજકોટ નંબર 1 ગાર્ડન બન્યો છે. આવો ગાર્ડન આખા રાજકોટમાં નથી. અને સવારે વોકિંગમાં એટલી પબ્લિક આવે છે ને એનો બેનિફિટ જે છે, સાંજે છોકરાઓ પણ એટલા જ લોનમાં આવે છે, બહેનો પણ વોકિંગ કરવા માટે લોનમાં આવે છે. એટલે બહુ સરસ ગાર્ડન અમને મળ્યો છે. આવું ગાર્ડન બધી જગ્યાએ થવું જોઈએ, બહુ સારું થાય, બધી જગ્યાએ થાય તો બહુ સારું. આવો ગાર્ડન ક્યાંય નથી આખા રાજકોટમાં. રાજકોટમાં ઘણા ગાર્ડન બન્યા પણ આવું ડેવલપ તો કે મેં જોયું નથી. આમાં વોકિંગ એરિયા બહુ લોંગ છે, નાના બાળકો રમી શકે, સિનિયર સિટીઝન માટે પણ ઘણો ફાયદો છે. અને વોટર બોડી જેવી નવી આધુનિક ટેકનોલોજીથી બધું છે, જે બધા યંગ જનરેશનને મજા આવે, જોવાની મજા આવે, અને નાઇટમાં પણ બહુ મજા આવે એવું છે. અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ જોવા મળ્યો. દિવાળીના તહેવારને લઈ ટ્રાફિક પોલીસે ગુલાબ આપ્યા. હેલ્મેટ નહીં પહેરનાર લોકોને દંડ નહીં પણ ગુલાબ આપ્યા. નિયમોનું પાલન ન કરનારાઓને ગુલાબ આપ્યા છે. ગુલાબ આપી હેલ્મેટ ફરજિયાત પહેરવાની સૂચના પણ આપવામાં આવી. ત્યારે અમદાવાદમાં અનેક લોકો હેલ્મેટ વગર જોવા મળતા હોય છે, ત્યારે દિવાળીનો પર્વ છે, પોલીસે પણ પ્રેમનો આશરો લીધો છે. સૌ કોઈને ગુલાબના ફૂલ આપીએ અને તેઓને સૂચન કરવામાં આવી રહ્યું છે હેલ્મેટ ફરજિયાત પહેરવા માટેનું. વડોદરામાં આજે દિવાળી અને દામોદર માસ પર્વની ઉજવણી જોવા મળી રહી છે. ઇસ્કોન મંદિર ખાતે દામોદર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરના પટાંગણમાં 375 સ્ક્વેર ફૂટ મોટી રંગોળી પુરાય, ત્યારે 100 કિલોથી વધુ રંગોનો ઉપયોગ કરાયો છે. કાર્તક માસમાં માતા યશોદાએ કૃષ્ણને દામ એટલે કે ઉદરે
થી દરોડા સુધી દરોડાથી ઉદરેથી દોરડાથી બાંધ્યા હતા. તો આ માસમાં કૃષ્ણ ભગવાનની લીલાઓ વધુ હતી, તેથી કાર્તક માસને દામોદર માસ કહેવાય છે. ભગવાન શ્રીરામ અયોધ્યા પરત પહોંચ્યા એટલે દિવાળીની ઉજવણી કરાય છે. અમે દિવાળીના પર્વ નિમિત્તે જ્યારે ભગવાન રામ અયોધ્યામાં પધાર્યા હતા તો એમના માટે આ એક ખુશીના મોકા પર અમે રંગોલી કરીએ છીએ. અને સાથે સાથે આ જ મહિનામાં દિવાળીના દિવસે ભગવાન કૃષ્ણને યશોદા મૈયાએ દામોદર મતલબ એમના પેટે રસ્સીથી બાંધ્યા હતા, એમનું નામ છે દામોદર. તો આ મહિનો છે દામોદર, તો એટલા માટે પણ અમે આ રીતે રંગોલી કરીએ છીએ અને ફેસ્ટિવલ મનાવીએ છીએ. કારણ કે આખા આખા દામોદર મહિનામાં ભગવાનની ઘણી બધી લીલાઓ થઈ છે, તો એ રીતે અમે લોકો મનાવતા હોઈએ છીએ. દામોદર માસ એટલે કૃષ્ણ ભગવાન હતા તો બે યમલા અર્જુન વૃક્ષો હતા એ પડી ગયા હતા, તો કૃષ્ણ ભગવાન નીચે દબાઈ ગયા હતા. તો બધી એ ટાઈમે લાઇટ તો હતી નહીં, તો વ્રજની બધી ગોપીઓ એક એક દીવો લઈને આવી અને કૃષ્ણ ભગવાનને આવી રીતે જોતા હતા કે કંઈક એને વાગ્યું તો નથી, એટલે એ રીતે આમ ગોલ 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 દીવો ફેરવીને જોતા હતા. એટલે આ જે આખો મહિનો છે એને દામોદર મહિનો કાર્તિક માસ કહેવાય. એમાં ભગવાનને દીવો બતાવવાનું બહુ જ મહત્ત્વ છે અને આપણે ખાલી એક ઘીનો લેમ્પ એ ભગવાનને બતાવીએ એને કરોડો યજ્ઞનું ફળ મળે છે, એટલે એને દામોદર મહિનો કહેવાય. દામ એટલે ઉદ અને એમાં રસ્સી બાંધે એટલે એને દામોદર માસ કહેવાય છે. દામોદર મહિના જો પૂર્ણિમા શરૂ હોય और आने वाले पूर्णिमा तक ये डेली शाम के दीपदान होता है. जितने भी श्रद्धालु भक्त आते हैं उन सबके लिए व्यवस्था है और पूरा एक महीना चलेगी. और रही बात है रंगोली इत्यादि, तो ये सब दीपावली और नए वर्ष के उपलक्ष्य में ये हो रहा है. और शाम की यहाँ पर एक सुंदर भव्य सुंदर लाइट इत्यादि की भी व्यवस्था की गई है. और आपके चैनल के माध्यम से मैं सबको ये निवेदन करना चाहता हूँ कि 2 तारीख को अन्नकूट दर्शन प्रसाद के लिए जरूर अवश्य आए. आज दिवाली नो पर्व है तो साथ जो दामोदर मास से कार्तक मास ने दामोदर मास पण कहेवामां आवे छे. कृष्ण भक्तो दामोदर मास कहे छे कारण के भगवान श्री कृष्ण जारे लीलाओ करता था त्यारे माता यशोदाए तेमने जे तो वधारे पड़ता तोफान होय अने लीलाओ करता ते समये यशोदा माताने खबर नहोती के भगवाननो अवतार छे, त्यारे तेमने પેટના ભાગેથી તેમને બાંધ્યા હતા દોરીથી અને તેના કારણે જ એ પેટને દામ પણ કહેવાય છે અને તેને લઈને જ દામોદર નામ ભગવાન કૃષ્ણનું પડ્યું હતું, તેને દામોદર દાસ પણ કહેવામાં આવે છે. અને ભગવાનને જે દામોદર છે અને તેના કારણે દામોદર દાસ નામ પડ્યું છે અને તેના કારણે ઇસ્કોન મંદિર છે તેના પટાંગણમાં હાલે આ રંગોળી પૂરવામાં આવી રહી છે. સાથે દિવાળીનો પણ પર્વ છે, ભગવાન શ્રીરામ અયોધ્યા પધાર્યા હતા તેની ખુશીમાં પણ રંગોળી પૂરવામાં આવે છે, દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે. સાથે એક કથા એ પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણ પર જ્યારે બે વૃક્ષ પડ્યા હતા ત્યારે ગોપીઓ દીવો લઈને આવી હતી અને તેમને ગોળ ગોળ દીવો ફરાવીને તેમને શોધતા હતા અને તેના કારણે જ ભગવાન શ્રી કૃષ્ણ સામે પણ જ્યારે દિવાળી દરમિયાન એટલે કે દામોદર માસ દરમિયાન જ્યારે દીવો ફેરવવામાં આવે તેનાથી 100 યજ્ઞનું ફળ મળે છે, પુણ્ય મળે છે. અને આ જે અનેક કથાઓ જે સનાતન હિન્દુ ધર્મમાં છે તેને લઈને આજે દિવાળીનો જે પર્વ છે તેમાં વિવિધ પ્રકારે ભક્તિ અને સાથે જ દીવા પ્રકાશન અને રંગોળીની પુરવણી પણ જોવા મળી રહી છે. કેમેરા પર્સન નિકેશ વડાણ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. અમદાવાદમાં પણ તબીબોએ દિવાળીની ઉજવણી કરી, તબીબોએ દર્દીઓ સાથે દિવાળીની ઉજવણી કરી, એડમિટ દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ. સિવિલ હોસ્પિટલના તબીબોએ દિવાળીની ઉજવણી કરી. તન ટાટા સુનિતા વિલિયમ્સની વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. રતન ટાટા સહિત સુનિતા વિલિયમ્સની રંગોળી બનાવી અને દિવાળીમાં તબીબોએ પોતાના પેશન્ટ સાથે દિવાળીની ઉજવણી કરી. આપણા ધર્મ પ્રમાણે કે હવે આપણે નવા વર્ષમાં જઈ રહ્યા છીએ એ રીતે જોઈએ ને તો આ ખૂબ મહત્ત્વના દિવસો કે જેની અંદર દરેકે દરેક વ્યક્તિ ઇચ્છતું હોય કે પોતાના પરિવાર સાથે એને સેલિબ્રેટ કરે, એન્જોય કરે અને ખૂબ મજા કરે. એવી પરિસ્થિતિમાં જો એને દાખલ રહેવું પડે તો ન કરે નારાયણ. કોઈ એવી પરિસ્થિતિ હોય કે જેના માટે એમને કમ્પલસરી હોસ્પિટલાઇઝ રહેવું પડે, કોઈ મેજર ઓપરેશન થયું અથવા એવી કોઈ તકલીફ જેના થકી હોસ્પિટલમાં હોય, તો અમે બધા સ્ટાફ મેમ્બર્સ તરીકે એવી રીતે વિચારીએ છીએ કે જે લોકો અહીંયા છે એને પણ એક દિવાળીનું ફિલિંગ આવે. એના માટે થઈને અમારા બધા જ નર્સિંગ સ્ટાફ મેમ્બર અને બધા જ ભાઈઓ બહેનોએ જે અમારા ત્યાં હેલ્થ વર્કર તરીકે કામ કરે છે એ બધા જ વોર્ડને ખૂબ સુંદર સજાયા છે. માં લક્ષ્મીનો વાસ રહે તે માટે ઘર આંગણે દીવાઓ તો કરવામાં આવતા હોય છે, સાથે જ રંગોળીનું પણ એટલું જ મહત્વ હિન્દુ ધર્મમાં પણ રહેલું છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓ સાથે તબીબો દિવાળી પણ ઉજવી રહ્યા છે અને વિશાળ રંગોળી જે થીમ બેઝ આ વખતે બનાવવામાં આવી છે, સાથે સુનિતા વિલિયમ્સ અને રતન ટાટાને પણ
યાદ કરવામાં આવ્યા છે અને એક લોક જાગૃતિનો પ્રયત્ન છે તે પણ અહીંયા કરવામાં આવ્યો છે. તમામ નર્સિંગ સ્ટાફે આ વિશાળ રંગોળી બનાવીને તમામ દર્દીઓની સાથે દિવાળી છે તે હર્ષોલ્લાસ સાથે મનાવે છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. દિવાળીનો તહેવાર એટલે હર્ષોલ્લાસ અને પ્રેમ અને પ્રકાશ પાથરવાનો ઉત્સવ, અને આ જ ઉત્સવમાં દર્દીઓ માટે ભગવાન સ્વરૂપ તબીબો હોય છે, અને એ જ તબીબોએ પોતાના ઘર પરિવારની સાથે પોતાના દર્દીઓ સાથે દિવાળી મનાવવાનું દર વર્ષે પસંદ કરતા હોય છે. જ્યારે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં તબીબોએ પણ દર્દીઓ સાથે દિવાળી પણ મનાવી છે, અને તમામ જે નર્સિંગ સ્ટાફ છે તેમને પણ ખૂબ મહેનત કરીને વિશાળ રંગોળી બનાવીને આબેહૂબ દર્દીઓને પોતાના ઘરનું વાતાવરણ મળી રહે તેવો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે. અને દર્દી દિવાળીના પર્વ પણ પરિવાર નહીં પરંતુ દર્દીઓ સાથે આ તહેવાર મનાવી પણ રહ્યા છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ. ત્યારે સુરત પોલીસે ગરીબ બાળકો સાથે દિવાળી મનાવી, ગરીબ બાળકોને કપડાં આપી અને સુરત પોલીસે દિવાળી ઉજવી છે. તેના પર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું. તેઓએ કહ્યું, ગરીબ બાળકોને કપડાં આપી પોલીસે માનવતા મહેકાવી છે. પાંડેસરા પોલીસે કાર્યક્રમની શરૂઆત કરી, તેમને અભિનંદન આપું છું. હું તમામનો આભાર પણ માનું છું. હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું. વધુમાં તેઓએ કહ્યું કે રાજ્યની અનેક માતાએ ગુજરાત પોલીસને આશીર્વાદ આપ્યા છે, શહેર પોલીસે અનેક સિદ્ધિ હાંસલ કરી છે. સુરત શહેર પોલીસને એક મોડલ રૂપે પોલીસ સ્ટેશન દીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અનાથ આશ્રમ જોડે ડેલી સંપર્કમાં રહીને એને સાચા અર્થમાં એના માતા પિતાના રૂપે પોલીસ અનાથ આશ્રમને દત્તક લે, અને દત્તક લેવામાં ખાસ કરીને બાળકોમાં એના જીવનની અનેક સમસ્યાઓ અનેક ચેલેન્જીસની સામને બી લડીને જીવનમાં કઈ રીતે સફળ થવું, સાથે સાથે બાળકોના ખરેખર વાલી કઈ રીતે બની શકાય તે દિશામાં વિચારણા કરીને સાચા અર્થે દિવાળીની ઉજવણી કરવામાં આવે. ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ તીર્થધામ પાલીતાણાના કાલભૈરવ મંદિર ખાતે યજ્ઞ ભારત થીમ અંતર્ગત કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞમાં આહુતિ આપી હતી. અહીં દર વર્ષે કાળી ચૌદશ નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે યજ્ઞ ભારત થીમ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં દેશના જવાનોને ઉર્જા મળે તે માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં 150 મણ લાકડા, 25 ડબ્બા સરસવનું તેલ, 50 મણ કાળા તલ, 5000 શ્રીફળ સહિતની આહુતિ આપવામાં આવી હતી. યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકોએ આહુતિ આપી કાળભૈરવ દાદાના દર્શન કર્યા હતા. આ વર્ષે પણ પાલિતાણા આવ્યો છું. રમેશભાઈ શુક્લ વર્ષોથી કાળભૈરવ દાદાની સેવા કરે છે, ને દર વખતે આ યજ્ઞ ખાસ કરીને દેશની સલામતી, ભારતની પ્રગતિ અને ભારત માતાની જયની સર્વાસ સાથે હંમેશા યજ્ઞ કરાવે છે. પોરબંદર મુખ્ય બજારમાં આવેલા મા લક્ષ્મી માતાજીના મંદિરે દિવાળી અને નૂતન વર્ષે ભારતીય ચલણી નોટોનો શણગાર કરવામાં આવે છે, જેમાં 1 રૂપિયાથી 500 રૂપિયા સુધીની નવી નકોર નોટોનો માતાજીને શણગાર કરવામાં આવે છે, જે મોટા મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરવામાં આવે છે. તેવી જ રીતે લક્ષ્મીજી માતાજી ધનની દેવી છે, તેને ધન લક્ષ્મી ચલણી નોટોનો શણગાર કરવામાં આવે છે. આજે 55 લાખ રૂપિયાની નવી ચલણી નોટોનો દર્શન કરી અને ભક્તોએ પણ ધન્યતા અનુભવી હતી. 55 લાખ રૂપિયાના કરન્સી શણગારના દર્શન કરવામાં આવ્યા છે. આ દર્શન 2 દિવસ રહેશે. આવતીકાલે સવારે 8 વાગ્યાથી 21,000 જેટલી કંકુની ડબ્બીઓ સૌભાગ્યવતી બહેનોને પ્રસાદી તરીકે વિનામૂલ્ય વિતરણ કરીશું. આ ઉપરાંત આ કરન્સી જે 1 રૂપિયાના સિક્કાથી 500ની નોટ સુધી રાખવામાં આવી છે, એ આ વિસ્તારની ધાર્મિક માન્યતા અને પરંપરા મુજબ તેઓ એક એક નોટ શુકન માટે લઈ જાય છે
આ મંદિરની એક વિશેષતા જે મને સૌને વધારે ગમે છે એ છે કે અહીંયા સાદગી સાથે એક સુંદર શ્રૃંગાર માતાજીનો હોય છે. તમે આવો ત્યારે તમને માતાજીના સિદ્ધ સાક્ષાત હોવાની એટલી અનુભૂતિ થાય છે, માનસિક શાંતિ સાથે તમારા હૃદયમાં આનંદનો એટલો ઉમળકો આવે છે કે ખાલી દિવાળી નહીં, અહીંથી નીકળતા વખતે જ્યારે પણ જે પણ વ્યક્તિ નીકળે છે એને બહારથી જ અહીં અંદર આવવાનું મન થાય છે. મોબાઈલમાં બ્લાસ્ટ બોલતા જ ફટાકડા ફૂટવા લાગે ખરા, વાત જરા આશ્ચર્ય પમાડે તેવી છે, પણ એ હકીકત છે. જેમ જેમ મોબાઈલ વિવિધ ચીપ સર્કિટ સહિતની ટેકનોલોજી વિકસતી જાય છે તેમ તેમ માણસ ભૌતિક સુખ મેળવતો જાય છે, પરંતુ એ જ ટેકનોલોજી દુનિયાના કોઈ પણ ખૂણે મોટો વિનાશ વેરવા માટે સક્ષમ છે. આ ટેકનોલોજી દ્વારા ફટાકડાનો મોબાઈલના માધ્યમથી બ્લાસ્ટ કરીને પ્રેક્ટિકલી બતાવી પણ શકે છે. એક 17 વર્ષનો તારાજાનો તરુણ આ છે, જેમ એકલવ્ય દ્વારા ગુરુ દ્રોણની પ્રતિમા સામે રાખીને ધનુર્વિદ્યા શીખી, એ જ રીતે તારાજાના પાદરગઢ ગામે ખેત મજૂર પરિવારમાં જન્મેલ હરપાલ વિનુભાઈ મકવાણાએ યુટ્યુબના માધ્યમથી જાતે એપ્લિકેશન બનાવવાનું અને તેને લગતા સાધનો દ્વારા ક્યાં સાધનોનો કઈ રીતે કઈ ટેકનોલોજી દ્વારા કેવો ઉપયોગ કરવો તેવી અનેક જીવન ઉપયોગી બાબતો શીખ્યો છે. દિવાળી પર્વ નજીક આવતું હોય અને જો કે હાલ તો દિવાળી આવી ગઈ છે ત્યારે ફટાકડા ફોડતા કે રોકેટ છોડતા દાજી ન જવાય, અને ફટાકડો મોબાઈલમાં માત્ર બ્લાસ્ટ બોલવાથી ફૂટી જાય અથવા તો રોકેટ લોન્ચ બોલતા જ રોકેટ આકાશ તરફ ગતિ કરવા લાગે છે તેવી એપ્લિકેશન બનાવી છે. મેં અત્યાર સુધીમાં લગભગ 8 જેટલી એપ્લિકેશનો બનાવી છે, જેમાં હોમ ઓટોમેશન છે, પછી ગેસ લીકેજ એલર્ટ સિસ્ટમ છે, પછી હ્યુમન સેફ્ટી ડિવાઇસ છે. એવી રીતે મેં 8 એપ્લિકેશનો બનાવી છે. હું 15 વર્ષનો હતો ત્યારથી આ શીખતો અને યુટ્યુબના માધ્યમથી જોઈને શીખતો બધું. અચ્છા, 2 વર્ષમાં તમે આ બધું શીખી ગયા છો? હા, 2 વર્ષમાં. અત્યારે જે ફટાકડો ફોડ્યો એ કઈ રીતે ફોડ્યો છે? અત્યારે મેં મારી એપ્લિકેશન બનાવીને અને આ ફટાકડો મારી એપ્લિકેશન જાતે બનાવીને એનથી કંટ્રોલ કરીને બ્લૂટૂથના માધ્યમથી ફોડ્યો છે. એમાં આપણે સર્કિટ, માઇક્રો કંટ્રોલર, આરડીનો, નેનો, 4 ચેનલ રિલે અને બ્લૂટૂથ મોડ્યુલ અને બેટરીના માધ્યમથી થઈએ છે. સીમ ટેકનોલોજીના દ્વારા આપણે મોબાઈલની એપ્લિકેશનથી દુનિયાના ગમે કોણે બ્લાસ્ટ કરી શકીએ છીએ. હું હ્યુમન સેફ્ટી ડિવાઇસ બનાવી શકું, પછી દુનિયાની ગમે કોણે મારા મોબાઈલથી ઘરના પંખાની લાઇટો બેન્ડ શરૂ કરી શકું. પછી આપણે વાડીમાં જે ખેત મજૂરો હોય અને કામ કરવામાં બિયારણ સોંપવામાં આપણે ડિવાઇસ બનાવ્યું છે જે મોબાઈલથી આખું કંટ્રોલ થઈ શકે છે. તો આ હતા હરપાલ મકવાણા, જેઓ આર્થિક દ્રષ્ટિએ તો દરિદ્ર છે પરંતુ જેમની પાસે કૌશલ્ય અને બુદ્ધિ ક્ષમતા ઘણી બધી છે. તેઓનું કહેવું છે કે સરકાર અને સમાજ જો મદદ કરે તો દેશ માટે તેઓ ઘણું બધું કરી છૂટવા તૈયાર છે. આનંદ રાજદેવ, સંદેશ ન્યૂઝ, તળાજા. દીપાવલીના પાવન પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને વિધિવત લક્ષ્મી પૂજન કરાવવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી લક્ષ્મી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી અનેક ભક્તો જોડાયા હતા. તેમજ મંદિરના સંકીર્તન ભવનમાં મોટી સંખ્યામાં ભાવિકો પ્રત્યક્ષ રૂપે લક્ષ્મી પૂજનમાં જોડાયા હતા. हमने इतना अच्छी तरह से पूजा करवाया और सभी सामग्री और इतनी सुविधा सह ये पूजा थी कि हमको बहुत खुशी मिली और हम अपना सौभाग्य मानते हैं ऐसी पूजा करने के लिए. और दिवाली के दिन हम घर से दूर थे तो ऐसे पूजा का हमें अपॉर्चुनिटी मिला, ये काफ़ी अच्छा था. और पूजा बहुत ही व्यवस्थित तरीके से करवाया गया और हम अपने आप को काफ़ी मानते हैं कि ये पूजा हम लोग कर पाए घर से इतने दूर और भगवान का आशीर्वाद ले पाए. आज जयरे लक्ष्मी पूजन दिवाड़ी ना दिवसे 500 देश विदेश में 500 से वधारे परिवारों ने ऑनलाइन जोड़ी अने लक्ष्मी पूजन करवामां आव्युं. लक्ष्मी पूजन बाद दरेक जोड़ायेला के पूजा जे लोगोए नोंधायेली थी ए दरेक भक्तों ने घरे बैठा प्रसाद अने पेन तेमज पूजन में लेवायेल चोपड़ो घरे मळी जाए એવી વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે.